વર્ષ 2020માં કોરોનાના લીધે ઘણા બધા બદલાવ જોવા મળ્યા છે, જેમાં આ વર્ષે કોરોનાના લીધે સેકન્ડ હેન્ડ મોબાઈલની માંગમાં મોટો વધારો જોવા મળ્યો છે અને કેમ આ વધારો જોવા મળ્યો તે અંગે આજે અમારા સંવાદદાતા અતુલ પટેલ અને હરેશ ઠાકોર દ્વારા ખાસ સર્વે કરતા આશ્ચર્ય પમાડે તેવી હકીકત સામે આવી છે. કોરોના વાયરસ ભલે સૂક્ષ્મ રહ્યો પરંતુ તેને બદલાવ ખૂબ મોટા લાવી દીધા છે. છેલ્લા એક વર્ષમાં સમગ્ર વિશ્વમાં આમૂલ પરિવર્તન જોવા મળ્યા છે. લોકોની હરવા ફરવા અને રહેવાની રીત બદલાઈ છે, તો જીવન જીવવાની આખી સ્ટાઇલ પણ બદલાઈ ગઈ છે. તહેવારોની ઉજવણી પણ બદલાઈ ગઈ છે. ઘણા લોકો જણાવી રહ્યા છે કે કોરોનાના લીધે આપવામાં આવેલા લોકડાઉનને પગલે મંદી આવી છે, પરંતુ એક ફિલ્ડ એવું છે કે જેમાં જોરદાર તેજી આવી છે અને તે છે સેકન્ડ હેન્ડ મોબાઈલનું બજાર. કોરોના વાયરસના લીધે શાળાઓ અને કોલેજો બંધ છે અને તેના લીધે અભ્યાસ કાર્ય શાળાઓ દ્વારા ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે. અભ્યાસ કાર્ય ઓનલાઈન થઈ જતાં બાળકોના અભ્યાસ કરવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. બાળકો હવે ક્લાસરૂમમાં નહીં પરંતુ મોબાઈલ સ્ક્રીન પર ભણવા માંડ્યા છે. ઓનલાઈન શિક્ષણ માટે સ્માર્ટફોન ખૂબ જ જરૂરી છે, પરંતુ સ્માર્ટફોનની ઊંચી કિંમતો હોવાના લીધે હવે બાળકોના વાલીઓ સસ્તા અને સેકન્ડ હેન્ડ મોબાઈલ શોધી રહ્યા છે અને તેના લીધે સેકન્ડ હેન્ડ મોબાઈલના બજારમાં તેજી જોવા મળી રહી છે. લોકડાઉન થયા પછી ઓનલાઈન એજ્યુકેશન ચાલુ થવાના કારણે બહુ જૂના મોબાઈલોની ડિમાન્ડ વધી છે અને જૂના મોબાઈલો હાલ મળી નથી રહ્યા. છોકરાઓને ભણાવવા માટે, વાલીઓને પોસાય એના માટે એ લોકો જૂના મોબાઈલો ખૂબ શોધી રહ્યા છે અને ખૂબ અછત છે અત્યારે જૂના મોબાઈલોની. બજારમાં મળી રહ્યા નથી અને નવા મોબાઈલ પોસાતા નથી છોકરાઓને ભણાવવા માટે. એટલે હાલ ખૂબ પરિસ્થિતિ વીક છે.